ગુડ મોર્નિંગ ઓલ. આજના વિડીયોમાં અમે એક મૂવી વિશે વાત કરવાના છીએ જે હમણાં હાલમાં 8 નવેમ્બરના રોજ રિલીઝ થઈ છે. હેલારો મૂવી, જે એક ગુજરાતી મૂવી છે અને એમને એક 66 નેશનલ એવોર્ડ મળ્યો છે ફીચર ફિલ્મ માટે. અને આ એક એવી ગુજરાતી મૂવી છે કે જેમાં જે મૂવી નેશનલ એવોર્ડ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ફર્સ્ટ ટાઈમ લઈને આવેલી છે. અને એમના ડાયરેક્ટર છે અભિષેક શાહ, અને એમણે બહુ જ એટલું સરસ કામ કર્યું છે. અને આ એમની ડેબ્યુ ડિરેક્ટર મૂવી છે. કેટલા ટાઈમ પછી બહુ જ સરસ મૂવી આવી છે, અને કંઈક એવું લાગે છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી બહુ સારું કામ કરી રહી હોય હવે આ મૂવી જોઈને એવું લાગશે. અને અગર કોઈ નહીં જોવા ગયા હોય તો પ્લીઝ એક વખત જોઈને આવજો. અને આ મૂવી શા માટે આપણે જોવું જોઈએ, બીકોઝ ઓફ કે મૂવીની અંદર એવી વસ્તુ દેખાડવામાં આવી છે કે આપણા લોકોની જે નજરિયો છે લોકોનો સ્ત્રીઓને જોવાનો, કે ભાઈ લાઈફની અંદર એ કંઈ બહુ વધારે કરી નહીં શકે, મેરેજ થયા પછી એમનું જીવન બસ જસ્ટ એમના પતિને જ આપવાનું છે, અને એ અગર કોઈ નવું કરશે તો કંઈક અપશુકન થશે. અને જે પહેલાના જમાનાની જે રીતિ રિવાજ અને જે બી હતું, અને અત્યારે વર્તમાન સમયની અંદર આવું સમથિંગ કંઈક દેખાડવું તો કંઈક એક નવું કંઈક દેખાડીને કંઈક નવી દિશા તરફ જવાની ટ્રાય કરી છે. તો આ બહુ જ સરસ મૂવી છે. મૂવીમાં એવું નથી લાગતું કે કોઈ ડિપાર્ટમેન્ટનું કામ ઓછું વધતું હોય છે. કોરિયોગ્રાફર છે, સેટ ડિઝાઇનર છે, મ્યુઝિક છે, બધાએ બહુ સરસ કામ કર્યું છે. અને મૂવીમાં કોસ્ટ્યુમનું બી હું વાત કરીશ કે જે નિકી જોશી જે કોસ્ટ્યુમ બનાવ્યા છે બહુ જ સરસ છે. એટલું બારીકાઈથી એમણે કામ કર્યું છે કે એ જોઈને બહુ જ મજા આવી ગઈ અમને. અને મૂવીની અંદર હું બીજી વાત કરીશ કે જે એમને મ્યુઝિક આપ્યું છે મેહુલ સુરતીએ, કે મતલબ કેવું કે અડધું તો મ્યુઝિક જોઈને યા સાંભળીને જ આપણે ખબર પડી જાય કે ભાઈ લેડીઝોના જે ઇમોશન હતા એ દેખાઈ આવે છે. અને સૌમ્ય જોશીના જે ડાયલોગ અને લિરિક્સ હતા એ એટલા સરસ હતા, અને જે આપણી 13 બહેનો હતી એ લોકોએ એટલા સરસ નિભાવ્યા છે કે કંઈ મતલબ એવું લાગતું જ નથી કે આમની અંદર થોડું એવું બી ખૂટતું હતું યા થોડું એવું વધારે થઈ ગયું. અને એટલું સરસ અભિષેકભાઈ તમે કામ કરાવડાવે છે બધા પાસે, બહુ જ સરસ. એવરીબડી હેઝ ડન અ વન્ડરફુલ જોબ. અને મૂવીના હું એક્ટર અને એક્ટ્રેસીસની વાત કરીશ તો જે શ્રદ્ધા ડાંગર લીડ રોલમાં હતા એમનું કામ બહુ જ સરસ છે. જયેશભાઈ છે, નીલમ છે, કૌશંબી ભટ્ટ છે જે મારી સિસ્ટર ઇન લો છે, અને અમને પ્રાઉડ છે કે એ આ મૂવીનો એક પાર્ટ છે. અને બીજી વસ્તુ કે આપણે વિચારી નહીં શકીએ કે કચ્છના રણની અંદર તાપમાં અને બહુ બધી ગરમીની અંદર જે આ બહેનોએ ખુલ્લા પગે રાસ કર્યા છે એ મતલબ કેવું કે આપણે જસ્ટ ખાલી ઇમેજિન કરીએ તો બી આપણાથી થાય નહીં, બટ એ મૂવીની અંદર એટલું સરસ રીતે દેખાડવામાં આવ્યું છે. બિંગે ગુજરાતી, અમને એક પ્રાઉડ ફીલ થાય છે કે આટલી સરસ મૂવી આવી, અને બધા ગુજરાતીઓએ આ મૂવી જોવું જોઈએ. અને અમારા તરફથી મૂવીને 5 માંથી 5 સ્ટાર, પણ મને લાગે છે કે આ સ્ટાર ત્યારે પૂરા થશે કે જ્યારે આપણે બધા ગુજરાતીઓ આ મૂવી જોવા જઈએ ત્યારે મૂવીને બધા સ્ટાર મળી જશે. અને પ્લીઝ હજુ બી કોઈ મૂવી નહીં જોવા ગયા હોય તો નજીકના સિનેમાઘરની અંદર મૂવી જોઈને આવો. અને અગર એવું લાગશે કે અગર નહીં જોયું હોય તો એવું લાગશે કે કંઈક મિસ કરી ગયા છીએ તો પ્લીઝ આ મૂવી જોવા જજો.